brought to you by Techno Spark 20 series smartphones. પરશુતમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનને લઈને ક્ષત્રિયો છે તે મેદાને ઉતર્યા છે. સતત વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિયો દ્વારા જે પ્રકારે એક જ માંગ કરવામાં આવી રહી છે કે કંઈ પણ થાય પરશુતમ રૂપાલાની ટિકિટ છે તે રાજકોટ બેઠકથી રદ થવી જોઈએ. આ તરફ પરશુતમ રૂપાલા છે તે 3 વખત માફી પણ માંગી ચૂક્યા છે, તેમ છતાં ક્ષત્રિય સમાજ છે તે ઝૂકવા તૈયાર નથી અને એક જ માંગ પર અડગ છે. આ બધાની વચ્ચે અલગ અલગ સમાજ દ્વારા ક્યાંકથી સમર્થન મળી રહ્યું છે તો ક્યાંકથી વિરોધ થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે હવે મુસ્લિમ સમાજ છે તે પણ મેદાનમાં આવ્યો છે. મુસ્લિમ સમાજ મેદાનમાં આવ્યો છે અને તેમણે ક્ષત્રિયોને સમર્થન આપતી હોવાની વાત કરી છે. શું કહ્યું છે મુસ્લિમ સમાજ દ્વારા, તેમના અગ્રણી દ્વારા સાંભળો. સાથે મારા મિત્રો પણ છે મુસ્લિમ સમાજના, યુવાનો બજરંગબલીના છે, ડેરીના છે. અમે મોહિની બા સાહેબ, પદ્મિની બા સાહેબ વાળા તરફ સમર્થનમાં છીએ અને કોઈ ખોટી ગેરમાર્ગે અપવાથી દોડાવું નહીં. ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજ હંમેશા સાથે જ રહ્યો છે કોઈ પણ કાર્ય હોય, અને અન્ય સમાજે સપોર્ટમાં હોય છે. આ મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.